આદિપુર ગાંધીધામ વચ્ચે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારનું આજે વિધિવત ખુલ્લી મૂકવામાં આવ્યું હતું. ધનલક્ષ્મીબેન નાનજીભાઈ ઠક્કર પ્રવેશ દ્વારનું આજે ખુલ્લા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રહલાદભાઈ ભાનુશાલી, ભરતભાઈ, ગોવિંદભાઈ દનીચા, પ્રભુભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવેશ દ્વારને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નાનજીભાઈ ઠક્કરે કાર્યકર્તા જાઓ ઈશ્વરનું રટણ કરતા જાઓ તેમ તેમણે જણાવ્યું હતું. એનકેટી ચેરિટેબલ ટ્રસ્ટ દરેક સદુપયોગી કાર્ય માટે તૈયાર રહે છે, જે એક ઉમદા કારણ આપી શકે છે અને ઉમદા રીતે કાર્ય કરી રહ્યું છે, ત્યારે નાનજીભાઈ દ્વારા આજે સાંઈબાબા મંદિરની પણ મુલાકાત કરવામાં આવી હતી. આદિપુર ગાંધીધામ વચ્ચે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના પ્રવેશ દ્વારને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે ગાંધીધામમાં આરટીઓ ઓફિસની બાજુમાં જ લક્ષ્મીનારાયણ મંદિરનું બહુ જ પવિત્ર મંદિર છે લક્ષ્મીનારાયણનું, અને ત્યાં દ્વારનું પણ ઉદ્ઘાટન છે. સારામાં સારો ગેટ બનાવ્યો છે ભગવાનની કૃપાથી, બનાવ્યો તો ભગવાને પણ એનો યશ અમને મળ્યો. મંદિર પણ લક્ષ્મીનારાયણનું એટલું બધું પવિત્ર છે કે ત્યાં લોકો આવે, અને આજુબાજુમાં મેદાન પણ એટલું બધું સારું છે, ભવિષ્યમાં બગીચો થઈ જશે અને લોકોને એમાં શાંતિ પણ મળશે. તો આ જે ઉદ્ઘાટન છે એમાં અમારા સાંઈબાબાના ટ્રસ્ટી છે બળરામભાઈ સાથે છે, ગોવિંદભાઈ જનેજા છે, એમની દીવાબા છે, સાથે સાથે મહેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ જે કચ્છ ટ્રાન્સફરવાળા છે, પ્રભુભાઈ ઠક્કર છે અને અન્ય લોકો મહેમાનો છે. મહારાજ સંજય મહારાજને એના પરિવારના લોકો પણ ત્યાં આવે છે. એ જ રીતે અમારા આ મંદિરના સાંઈબાબા મંદિરના મહારાજ સુપરવિઝન કરતા હોય એ પણ ત્યાં ભગવાનની કૃપાથી બધા આવશે. એના સિવાય અનેક લોકો આવશે. સાથે સાથે ત્યાં જ સ્કૂલ છે, સ્કૂલમાં પણ એક કાર્યક્રમ છે, તો આ બધા કાર્યક્રમો છે. એના સિવાય ચિરઈમાં ભૂમિપૂજન પણ છે તમારા સબુદ્રાનું, કે એના સિવાય પણ અનેક કાર્યક્રમો છે. તો આ કાર્યક્રમો બધા ઈશ્વરની કૃપાથી સારી રીતે દર વર્ષ મહિને પતતા હોય છે, અને ભગવાન પતાવતો હોય છે અને અમને નિમિત્ત બનાવતો હોય છે. અને અમારું એનકેટી થાણાવાળા છે, એટલે પણ તમે પણ તમારે આંગણે જીતવાનું કોઈને પૂર્ણ કરશો, કોઈને પશુ માટે બનાવવું હોય, કોઈને કાંઈ બનાવવું હોય, તો જરૂર અમે એને 100% યસ આપશો, એની 100% એનું કામ કરી આપશો, એની ખાતરી આપો છો. કારણ કે અમારું કાર્ય જ આ છે કે આપવાનું, બીજું કોઈ લેવાની. આજે સમૂહ લગ્ન છે આપણા અંજારમાં મુસ્લિમ સમાજના, એ મુસ્લિમ સમાજમાં પણ આપણે વસ્તુઓ આપી છે અને હાજરી પણ આપવી છે. ફરી ફરી શાસ્ત્રોમાં અન્નદાનને મહાદાન કહેવાયું છે, તેથી જ ભુજમાં આવનારા કે રહેનારા ભૂખ્યા ન સૂએ એ સૂત્રને સાર્થક કરતા એના શ્રી રામ રોટી અને છાસ કેન્દ્રની 3.5 દાયકાની અવિરત ભોજન સેવા બિરદાવા લાયક છે. આજના સમય ભોજન મોંઘું થઈ ગયું છે, ત્યારે ભુજના રામરોટીની છાસ કેન્દ્રમાં 3.5 દાયકાથી લોકોને નિઃશુલ્ક જમાડવામાં આવે છે. March 1986 હમીરસર કિનારે રામરોટીની સ્થાપના થઈ હતી. દાતાઓના સહયોગથી અહીં ભોજન સેવા અવિરત ચાલુ હોય છે. જોકે સમયની માંગ જોતાં અમુક સ્વાભિમાની લોકો નિઃશુલ્ક જમવાનું પસંદ કરતા નથી. ત્યારે વર્ષ 2011 ટોકન પ્રથા શરૂ કરાઈ છે, જેમાં ₹20 ટોકનથી જમાડવામાં આવે છે. રામરોટીમાં દરરોજ 650-700 લોકો ભોજનનો લાભ લે છે. ટોકન દર સરેરાશ 250 વ્યક્તિ ઉપરાંત નિઃશુલ્ક 450 લોકો અન્ન ગ્રહણ કરે છે. મોંઘવારીના સમયમાં છેલ્લા 3 દાયકાથી અવિરત ભોજન સેવા ચાલુ છે, જે સેવા ખરા અર્થમાં બિરદાવાલાયક છે. દરરોજ 600-650 વ્યક્તિઓ ભોજન આરોગે છે. પ્રવાસનની સિઝનમાં ભુજમાં આવતા શાળાના વિદ્યાર્થી પણ અહીં જમે છે. દરરોજ દાળ ભાત શાક રોટલી સાથે ફરસાણ મિષ્ટાન પીરસવામાં આવે છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે કેન્દ્ર આશીર્વાદરૂપ છે. દાતાઓના સહકારથી ભોજનની સેવા વ્રત ચાલુ છે. ઉપરાંત ઉનાળામાં છાસ કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવે છે. તહેવારો ગરીબોને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવે છે. રામ રોટી છાસ કેન્દ્ર સંસ્થામાંનો એક જ સૂત્ર છે, ભુજમાં આવનાર કે રહેનાર કદી ભૂખ્યા ન સૂએ. આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું છે. ઠક્કર, હું છેલ્લા 7 વર્ષથી અહીંયા મેનેજર છું. ₹650-700 પ્લસમાં રણોત્સવ હોય 3 મહિના, ત્યારે આખા ગુજરાતની પ્રાઇમરી સ્કૂલો, માધ્યમિક અને કોલેજો પણ લાભ લે છે અહીંયા ભોજન પ્રસાદનો. દાળ ભાત શાક રોટલી, એક ફરસાણ, એક મિષ્ટાન, મરચા અથાણો અથવા સંભારો અને છાસ, બધું અનલિમિટેડ.
જેને ફ્રીમાં જમવું હોય તે માથે ફ્રીમાં જમે, અને જેને ફ્રી ન જમવું હોય તો અહીંયા ટોકન લઈ અને ખુરશી ટેબલ ઉપર લઈ. મેન્યુ બેનો સરખું, મેન્યુ બેનો સરખું, એમાં કોઈ તફાવત નહીં. તમે કદાચ 5 કિલો સારો માલ લઈ ગયા તો અમે ગરીબોને જમાડીએ, અહીંયાને જમાડીએ, સમજી ગયા? એને જમાડી દે, એને જમાડી. ખાસ કેન્દ્ર કેટલા સમયથી ચાલે છે, રોજના કેટલા અહીંયા લોકો જમે છે અને ટોકન દર શું હોય છે? રામ રોટી 8386 એટલે આજે હવે આ ત્રીજા મહિનામાં 35મું વર્ષ, 34 પૂરા થઈને 35મું વર્ષ બેસશે. 2011 પહેલાં ફ્રી ઓફ જ હતું ટોટલી, તેની 750, 800, 900, 900 જમતા હતા. હાલે 2011 પછી 20 રૂપિયા ટોકન કરી છે, એટલે ટોકનમાં 250 અને 450 ત્યાં ફ્રી ઓફમાં જમે પર ડે. અને પ્રવાસીઓ જે આવે એને જમાડીએ 20 રૂપિયામાં. અમુક એવા કહે કે ભાઈ આદિવાસીને કે નથી, તો પછી તમને જે દેવું એ દેવો, ન દે તમે પછી 500 દે કે કાંઈ ન દે, જવા દે. હલો, રોજના ટોકનમાં કેટલા વ્યક્તિઓ જમતા હશે અને ફ્રીમાં કેટલા? રોજના ટોકનમાં એવરેજ 250 અને ફ્રીમાં 450-450. આવના એ સૂત્ર એમ કે ખપે આવે અમારે કે રાતના, હમણાં 10 દી પહેલાં એક આવ્યા હતા, બ્રાહ્મણ હતા, એક 9:30 વાગે અમુક બંધ કરતો હતો. મેં ભૂખ્યા છે, માં દીકરો નહીં, એમ તો રસોઈ છે, આજે નકા શું છે, ગાય માટે લઈ જાય છે, રસોઈ છે તો જમાડો એને. આ અહીંયા જેટલા જે અમુક પાવાઓ છે એને સીધો આપીએ છીએ, એ છે ને ક્યાં ખાતા નથી, તો અહીંયાથી એવા 15-20 પાવાઓ અહીંયા પડ્યા છે. મેં લેખ્યું કે ના, એ રોજ સાંજના અહીંયા આવી સીધો લઈ જાય. લોટ, દાળ, બકાલો, તેલ, ઘી સહિત એને આપીએ છીએ. પ્રવાસી આવે છે ત્યારે સંખ્યા